एसवीपी हॉस्पिटल रेसिडेंट डॉक्टरों की नाराजगी हजू पण यथावत। एसवीपी हॉस्पिटल तमाम रेसिडेंट डॉक्टरों यूटिलिटी बिल्डिंग नी बहार पहुंचा अने रसीकरण काम माथी मुक्ति आपवानी रेसिडेंट डॉक्टरों मांग करी रहा छे। माकार्ड आयुष्मान कार्ड हेठ दर्दियों की सारवार शुरू करने डॉक्टरों मांग करी छे। गईकाल विरोध कर रहेला 10 रेसिडेंट डॉक्टरों ने कॉर्पोरेशन तरफ थी नोटिस अपाई अने तमाम रेसिडेंट डॉक्टरों नॉन इमरजेंसी तेमज वोर्ड अंतर्गत करवी पड़ती कामगिरी बंद करी इमरजेंसी ड्यूटी में एकमात्र रेसिडेंट डॉक्टर फरज बजावशे। एसवीपी डॉक्टरों की नाराजगी हजू पण यथावत है। सतत एज मांग है कि जे माकार्ड है अने आयुष्मान योजना है ते शुरू करवामां आवे, कारण के दर्दीओ जे गरीब दर्दी छे ते गरीब दर्दी तेमनुं निदान नथी करावी शकता, तेमनी सारवार समय पर नथी थई शकती अने तेमना हक माटे आ तमाम जे रेसिडेंट डॉक्टरो छे तेओ लड़ी रहा छे। गईकाले पण कंईक आ ज प्रकारनुं चित्र हतुं, पण दुर्भाग्यपूर्ण बाबत ए छे कि आखी घटनामां हजी सुधी प्रशासन तरफथी के पछी सुप्रिटेन्डन्ट तरफथी तेमने कोई पण योग्य प्रत्युत्तर मळ्यो नथी। माटे तेमनी आ जे मांग छे ते मांग पर तेओ हजू पण अड़क छे अने जोई शकाय छे के विविध सूत्रोच्चारनी साथे आ तमाम रेसिडेंट डॉक्टर्स के जो तेमनी कामगीरीथी गईकाले अने आजे पण अड़गा रह्या छे। मात्र जे इमरजेंसी सर्विस छे तेमा एक रेसिडेंट डॉक्टर तेमनी फरज निभावी रह्या छे अने रसीकरण काममांथी पण तेओ आजे दूर रह्या होवानी पण एक विगतो मळी रही छे। माकार हेठळ जे दर्दीओ छे तेमनी सारवार शुरू करवामां आवे ते तेमनी मांग छे अने 10 रेसिडेंट डॉक्टरोए एएमसीए 10 रेसिडेंट डॉक्टरोने नोटिस आपी दीधी छे। वोर्ड अंतर्गत करवी पड़ती जे कामगीरी छे ते पण बंद थई चूकी छे। नॉन इमरजेंसी सेक्शनमां जे डिपार्टमेंटल वर्क छे ते पण अत्यार हालमां तो बंद थई चूक्युं छे। मात्र ने मात्र इमरजेंसी सर्विस शुरू छे अने तेमां पण एक रेसिडेंट डॉक्टर नी अवेलेबिलिटी नी साथे तो एसवीपी ना ए तमाम डॉक्टर्स नाराजगी दर्शावी रह्या छे अने ते पण एक गरीब दर्दीना निदान माटे थईने, गरीब दर्दीनी योग्य समय पर सारवार मळी रहे ते माटे। एसवीपीना तमाम जे आ रेसिडेंट डॉक्टर्स छे तेओ हड़ताल नुं शस्त्र जाणे उगाम्युं छे અને તેમની કામગીરીથી તેઓ અળગા રહ્યા છે। એક તરફ કોરોના વોરિયર્સ ફ્રન્ટલાઇન વોરિયર્સ છે, તેમને માન સન્માન આપવામાં આવે છે, ખૂબ જ આદરભાવથી તેમને જોવામાં આવે છે। બીજી તરફ આ જ ડૉક્ટર્સ કે જ્યાં તેઓ અત્યારે તેમના કામગીરીથી દૂર રહ્યા છે તેમની માંગને લઈને દર્શલ રાવલ અમારી સાથે જોડાઈ ચૂક્યા છે। દર્શલ, માકાર્ડ અને આયુષ્માન યોજના આ બંને એવી યોજના છે કે જે ગરીબોની પૂંજી કહેવામાં આવતી હોય છે અને તે બંધ કરવામાં આવી છે અને તેમના હક માટેનો અવાજ બુલંદ થયો છે આ રેસિડેન્ટ ડોક્ટર્સ તરફથી। જગદીશ, જ્યારે માકાર્ડ અહીંયા બંધ થવાની વાત હતી ત્યારે પણ જે તમામ લાભાર્થીઓ જે છે તેઓએ એક વિરોધ નોંધાવ્યો હતો, તેમના પરિવારજનો હોય કે પછી અન્ય લોકોએ તેઓ વિરોધ નોંધાવ્યો હતો, ફરીથી આ જ વસ્તુ એક સામે આવી છે અને અત્યારે એસવીપી હોસ્પિટલમાં જે રેસિડેન્ટ ડોક્ટરો જે છે તેઓ હડતાલ ઉપર ઉતર્યા છે। તેમનું કહેવું છે કે માકાર્ડ અને આયુષ્માન કાર્ડ જે પ્રકારે બંધ થયા છે તેની સીધી અસર એક દર્દીઓ ઉપર પડી રહી છે, તેઓ એક સારવાર જે છે તે નથી લઈ શકતા, સાથે એક અહીંયા વેક્સિનેશનની કામગીરીને લઈને પણ એક છે વિરોધ હતો કે તેમને આ કામગીરીમાંથી એક મુક્તિ આપવામાં આવે। આ જ વસ્તુને લઈને ગઈકાલથી રેસિડેન્ટ ડોક્ટરો જે છે તે હડતાલ ઉપર ઉતર્યા છે અને આજે પણ આ હડતાલ યથાવત જ છે। ગઈકાલ કરતા જો વાત કરવામાં આવે તો આજે આ રેસિડેન્ટ ડોક્ટરોની એક સંખ્યામાં સીધી રીતે એક વધારો નોંધાયો છે અને અત્યારની હાલની જો વાત કરવામાં આવે તો હાલમાં દરેક ડિપાર્ટમેન્ટમાંથી 2 જે કર્મચારીઓની જે ટીમ જે છે તેઓ ઉપર એક અહીંયા મુલાકાત માટે ગઈ છે, અધિકારી સાથે ત્યાં એક મિટિંગ ચાલી રહી છે, ચર્ચાઓ ચાલી રહી છે, એટલે કે આ ચર્ચા બાદ શું પરિણામ આવે છે તે જોવાનું છે, પરંતુ હાલ આ હડતાલ જે છે તે યથાવત છે। આપ શું કહેશો, મુદ્દો આપનો શું, એક આ હડતાલનો અત્યારે કઈ શું માંગ છે તમારી? હડતાલ નથી, વાતચીત જ છે, વાતચીત એટલી જ છે ખાલી કે વેક્સિનેશન ડ્યુટી જે અનનેસેસરી આપી ઓછી કરે અને હોસ્પિટલ થોડી સસ્ટેનેબલ સારી રીતે ચાલે એવા પ્રયત્નો કરે કે જેથી દર્દીઓને ફાયદો થાય, કારણ કે અત્યારે સેલ્ફ પે હોય તો દર્દી અફોર્ડિંગ ના હોય તો અઘરું પડે ટ્રીટમેન્ટ। માં કાર્ડ ને આયુષ્માન કાર્ડ નો પણ ઇશ્યુ,
કે જે જે પણ દર્દીને લાભ મળી શકતો એવું કશું થઈ શકે તો સારું. અને ક્યાં ક્યાં સુધી આ તમે અહીંયા બેસી રહેશો? કઈ કઈ કામગીરી અત્યારે બંધ વાત કરવા ગયા છે અંદર રિપ્રેઝેન્ટેટિવ આજે વાત કરવા આવ્યા છે અમારી જોડે રિપ્રેઝેન્ટેટિવ બધા ગયા છે એ પ્રમાણે જે નિર્ણય લે એ પ્રમાણે જોઈએ. અત્યારે કઈ કામગીરી ચાલુ છે કે કામગીરી બંધ છે? બધું ઇમરજન્સી બધી જ સેવાઓ ચાલુ છે. ખાલી જે ઇલેક્ટિવ વસ્તુ છે જે નોન ઇમરજન્સી છે અને જે અર્જન્ટ નથી એ વસ્તુઓ જ ખાલી હોલ્ડ પર છે. બાકી બધી ઇમરજન્સી સેવાઓ ને બધું ચાલુ છે. જગદીશ, અહીંયા મુદ્દો જે છે તે દર્દીઓને સારવાર મળી રહે તેનો છે. અત્યારે રિપ્રેઝેન્ટેટિવ જે ટીમ જે છે આખી તે અધિકારી સાથે મુલાકાત માટે ગઈ છે અને બીજી તરફ અહીંયા જે જોઈ શકાય છે યુટિલિટી બિલ્ડિંગની બહાર આ જે તમામ રેસિડેન્ટ ડોક્ટરો જે છે તેઓ હાજર છે. પોતાનો એક વિરોધ જે છે તે આ પ્રકારે વ્યક્ત કરી રહ્યા છે અને હવે અહીંયા જોવાનું છે કે આ ચર્ચા બાદ કયા પ્રકારનું પરિણામ આવે છે, અંદર શું નિવેડો લાવવામાં આવે છે, કયું સમાધાનનો અહીંયા જે છે તે અહીંયા નિર્ણય લેવામાં આવે છે જેથી કરીને આ રેસિડેન્ટ ડોક્ટર ફરીથી ફરજ ઉપર ચડે. પરંતુ હાલ આ એક રેસિડેન્ટ ડોક્ટર જે પોતાના કામથી અળગા રહ્યા છે તેને જોતા એક અમુક કામગીરી બંધ છે, પરંતુ ઇમરજન્સી કામગીરી છે તે યથાવત રાખવામાં આવી છે શરૂ, જેથી કરીને દર્દીઓને સારવારમાં હાલાકી ન પડે. પરંતુ બિલકુલ દર્શન, આભાર તમામ માહિતી આપવા બદલ.